બરોબર, તો આજે આપણે કયો મૂળ અક્ષર શીખવાનો છે? તો થ, થળનો થ. આજે આપણે થ મૂળ અક્ષર શીખીશું, બરોબર. તો આ શેનું ચિત્ર છે? જુઓ તો, આ શેનું ચિત્ર છે? થળનું ચિત્ર છે, બરોબર. થ, થળનો થ, આ ઝાડનું નીચેનું ભાગ હોય ને થળ, એને શું કહેવાય? થળ કહેવાય, બરોબર. તો આ થળનું ચિત્ર છે, બરોબર. તો આજે આપણે થ મૂળ અક્ષર લખતા શીખીશું, બરોબર. તો હું અહીંયા પહેલા શું કરીશ, થ ડોટ વાળા કરીશ, પછી એની પર આપણે ઘૂંટીશું, ઓકે. ને અહીંયા આપણે થ લખતા શીખીશું, બરોબર, કે થ કેવી રીતે લખવાનો. તો અહીંયા હું કરીશ, શું કરીશ, પહેલા ડોટ વાળો થ બનાવીશ, પછી એની પર ઘૂંટીશ, ઓકે. ચાલો, તો અહીંયા શું કરીશું, પહેલા થ ડોટ વાળા બનાવીશું, બરોબર. શું કરીશું, પહેલા થ ડોટ વાળા બનાવીશું. હવે શું કરવાનું, એની પર આપણે ગુંટવાનું રહેશે, ઓકે. ચાલો, તો હું શું કરીશ, હવે આની પર ગુંટી, બરોબર. તો શું છે પહેલા, જોવો તો ગોળ છે. શું છે પહેલા? ગોળ કરવાનું, બરોબર. પછી આ ગોળને જોઈન્ટ માં, ને જોઈન્ટ માં અર્ધ ગોળ કરવાનું. પછી આ અર્ધ ગોળને ગોળું આ ઉપર લઈ જવાનું, બરોબર. અને પછી શું કરવાનું, દાદાની લાકડી. શું કરવાની, દાદાની લાકડી કરવાની પાછળ. એટલે શું બની ગયું, થ મૂળ અક્ષર, બરોબર. ચાલો, આપણે એવી રીતે આને પણ ગુંટીશું, ઓકે. તો પહેલા આપણે કરીશું અહીંયા ગોળ, બરોબર. અહીંયા ગોળ કર્યું છે ડોટ વાળું, એની પર આપણે ગુંટી. હવે આને જોઈન્ટ માં શું છે, અર્ધ ગોળ છે. પછી આ અર્ધ ગોળ ને ઉપર લઈ જવાનું આમ થોડું. પછી શું કરવાનું, દાદાની લાકડી, બરોબર. ચાલો, આ થને પણ આપણે શું કરીશું, એવી રીતે ગુંટીશું. અહીંયા રાઉન્ડ કર્યું છે, પછી અહીંયા અર્ધ ગોળ છે, અને પછી શું કરવાનું, દાદાની લાકડી, બરોબર. હવે શું કરીશું, આપણે આ બોક્સમાં લખ્યું છે ને, એટલે નીચેનું બોક્સ શું કરવાનું, છોડી દેવાનું, બરોબર. હવે નીચેના બોક્સમાં આપણે લખવાનું. તો શું કરીશ, અહીંયા પણ હું ડોટ વાળા થ બનાવીશ, અને પછી શું કરીશું, એની પર હું ગુંટીશ, ઓકે. તમારે પણ ઘરે તમારા મમ્મી પપ્પાની મદદથી આવી રીતે ડોટ વાળા બનાવવાના, અને પછી શું કરવાનું, એની પર તમારે ગુંટવાનું રહેશે, ઓકે. ચાલો, હવે શું કરીશું, આ ડોટ વાળા થ બનાવે છે, એની પર હું શું કરીશ, હવે ગુંટીશ, બરોબર. તો શું છે પહેલા, અહીંયા જુઓ તો ગોળ છે. શું છે અહીંયા? ગોળ છે ઉપર. પછી શું છે, અર્ધ ગોળ. આ અહીંયા જોઈન્ટ માં અર્ધ ગોળ. આ અર્ધ ગોળ ને શું કરવાનું, થોડું આગળ લઈ જઈને ઉપર લઈ જવાનું, બરોબર. પછી શું કરવાનું, દાદાની લાકડી કરવાની. શું કરવાનું, પછી દાદાની લાકડી, બરોબર. એટલે આ શું બની ગયું, થ મૂળ અક્ષર, બરોબર. ચાલો, એવી રીતે અહીંયા પણ જે ડોટ વાળા થ બનાવે છે, એને પણ શું કરીશું, આપણે ગુંટીશું, બરોબર. તો શું છે અહીંયા, પહેલા જોવો તો ગોળ છે. અહીંયા શું છે, ગોળ. જેને ગુંટ્યું, હવે નીચે અર્ધ ગોળ છે ડોટ વાળો, એને પણ આપણે ગુંટ્યો. આ અર્ધ ગોળ ને આપણે ઉપર લઈ ગયા. પછી શું છે અહીંયા, દાદાની લાકડી છે પાછળ, બરોબર. તો આ બની ગયો થ, બરોબર. ચાલો, આ પણ આપણે એવી રીતે ગુંટીશું, ગોળ, અર્ધ ગોળ. આ અર્ધ ગોળે ગોળ આગળ લઈ જઈને ઉપર લઈ જવાનું, અને પછી દાદાની લાકડી કરવાની, બરોબર. એટલે આ શું બની ગયું, થ મૂળ અક્ષર, બરોબર. તો અહીંયા આપણે શું કર્યું, ડોટ વાળા થ મેં જે બનાવ્યા એને આપણે ગુંટ્યા, બરોબર. મેં શું કર્યું, અહીંયા ડોટ વાળા થ બનાવીને ગુંટ્યા, બરોબર. હવે શું કરીશું, અહીંયા થ ડોટ વાળા મેં અહીંયા ગુંટ્યા, ને હવે થ હું તમને અહીંયા લખતા શીખવીશ, બરોબર. કે આ કેવી રીતે થ અહીંયા આપણે લખવાનું છે, બરોબર. તો આપણે થ કેવી રીતે લખવાનો છે, તો કયા સંકેતો દ્વારા આપણે થ લખતા શીખી શકીએ, બરોબર. તો પહેલા શું કરવાનું, આ શું છે, ગોળ છે, બરોબર. પછી અર્ધ ગોળ, બરોબર. પછી દાદાની લાકડી, બરોબર. તો આ ત્રણેયને શું કરવાનું, આપણે જોઈન્ટ કરવાને. એટલે શું બની જશે, થ થળનો થ. પહેલા આપણે કરીશું ગોળ, પછી આ ગોળ ને જોઈન્ટ માં, ને જોઈન્ટ માં અર્ધ ગોળ, પછી આ અર્ધ ગોળ ને થોડું આગળ લઈ જવાનું, અને પછી શું કરવાનું, દાદાની લાકડી, બરોબર. એટલે આ શું બની ગયું,
હડફોડ કરી બરોબર હવે આ હડફોડ પછી એને થોડું આગળ લઈ જવાનું બરોબર થોડું આગળ ઉપર લઈ જવાનું અને પછી પાછળ શું કરવાનું દાદાની લાકડી ગોળ અર્ધગોળ અને દાદાની લાકડી એટલે બની ગયો થ થડનો થ બરોબર ચાલો આપણે આગળ પર થ લખતા શીખીએ તો પહેલા આપણે કરીશું ગોળ પહેલા શું કરીશું આપણે ગોળ બરોબર પછી આ ગોળને અહીંયાથી જોઈન્ટમાં અડાડીને શું કરવાનું નીચે અર્ધગોળ બરોબર ગોળ કરવાનું પહેલા પછી અર્ધગોળ કરવાનું ઓકે આ અર્ધગોળને આગળ લઈ જવાનું અને પાછળ શું કરીશું આપણે દાદાની લાકડી ગોળ અર્ધગોળ અને દાદાની લાકડી એટલે આ બની ગયો થ થડનો થ બરોબર ચાલો આપણે શું કરીશું હવે આ બોક્સ છોડીને નીચેના બોક્સમાં લખીશું આગળ થ કેવી રીતે લખો આપણે ફરીથી લખીશું ઓકે તો ચાલો તો પહેલા શું કરીશું આપણે ગોળ કરીશું શું કરીશું પહેલા આપણે ગોળ કરીશું બરોબર હવે શું કરવાનું છે ગોળ તો મેં કરી દીધું હવે શું કરીશું ત્યારે આપણો થ મૂળાક્ષર બની રહેશે બરોબર કયા સંકેતો બાકી રહી ગયા તો પહેલા આપણે શું કર્યું અહીંયા ગોળ કર્યું ને હવે શું કરવાનું તો આ ગોળને જોઈન્ટમાં ને જોઈન્ટમાં અર્ધગોળ ગોળ અર્ધગોળ બરોબર હવે શું કરવાનું તો આ ગોળ આ અર્ધગોળ જે બનાવ્યું છે ને નીચે એને થોડું આગળ લઈ જવાનું અને પાછળ શું કરવાનું દાદાની લાકડી કરવાની બરોબર ગોળ અર્ધગોળ અને દાદાની લાકડી એટલે બની ગયો થ થડનો થ બરોબર ચાલો આપણે આગળ ફરીથી લખતા શીખીએ ઓકે તો પહેલા શું કરીશું આપણે ગોળ કરીશું શું કરીશું થ લખવા માટે પહેલા આપણે ગોળ કરીશું અને આ ગોળને અહીંયાથી જોઈન્ટ મળે અહીંયા જોઈન્ટ કરીને અર્ધગોળ બનાવવાનું નીચે શું બનાવવાનું અર્ધગોળ અહીંયા ગોળ કરવાનું ઉપર પછી જોઈન્ટમાં નીચે શું કરવાનું અર્ધગોળ હવે શું કરવાનું અહીંયા આપણે ગોળ કરી દીધું છે બરોબર પછી અહીંયાથી શું કર્યું આ ગોળને અહીંયા જોઈન્ટ કરી આ જોઈન્ટ અહીંયાથી આપણે શું કર્યું અર્ધગોળ કર્યું બરોબર ગોળના જોઈન્ટથી અર્ધગોળ કર્યું હવે શું બાકી રહી ગયું ત્યારે આપણે થ મૂળાક્ષર પૂરો થશે બાકી છે ને હજુ કયો સંકેત બાકી છે પાછળ બરોબર આ ગોળ અર્ધગોળ આ અર્ધગોળને થોડું શું કરવાનું આગળ લઈ જવાનું આમ ઉપર બરોબર હવે પાછળ શું બાકી રહી ગયું તો દાદાની લાકડી શું બાકી રહી ગયું તો દાદાની લાકડી બરોબર એટલે હવે શું બની ગયું આ કયો મૂળાક્ષર બની ગયો થ થડનો થ આને કહેવાય થ મૂળાક્ષર બરોબર ચાલો આપણે હજુ પાછળ પણ લખવાનું છે તો આપણે લખીએ ઓકે તો કેવી રીતે લખવાનો ચાલો તો શું કરીશું પહેલા આપણે થ લખવા માટે શું કરીશું તો પહેલા આપણે કરીશું ગોળ બરોબર શું કરીશું પહેલા ગોળ કરીશું શું કર્યું મેં અહીંયા જુઓ તો પહેલા અહીંયા ગોળ કરી ગોળ એટલે કે સર્કલ બરોબર ચાલો અહીંયા શું કર્યું છે પહેલા ગોળ કરી છે મેં જો આપણે ત્રણ સંકેતો દ્વારા શીખવાના છે ને આ ત્રણ સંકેતો દ્વારા કયો મૂળાક્ષર શીખાય તો થ થડનો થ આ ત્રણ સંકેતો પૂરા થાય ને આપણે ત્રણેને જોઈન્ટ કરીએ ત્યારે આ મૂળાક્ષર બને કયો મૂળાક્ષર થ થડનો થ તો અહીંયા આપણે શું કર્યું છે સર્કલ એટલું જ કર્યું છે બરાબર તો હજુ કયા આ બાકી રહ્યા બે સંકેતો આપણે ગોળ તો કરી દીધું હવે શું કરવાનું તો આ ગોળને જોઈન્ટ અહીંયાથી જોઈન્ટ લઈને શું કરવાનું નીચે અર્ધગોળ